હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 12 કોર્સની અંદર એસપીએનસીસીની અંદર ખાસ આપણે જે કર્મચારી વિષયક પત્રવ્યવહાર ભણી રહ્યા છીએ એમાં ખાસ આપણે બઢતી અંગેના પત્રવ્યવહાર છે એ આજે ભણીએ. તો કર્મચારીને બઢતી આપવામાં આવે છે, ખાસ એની પાસે કોઈ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત આવી હોય, એનું કાર્ય સારું હોય, એને જે કંઈ 5 વર્ષ કે જે કઈ કંપનીનો નિયમ છે કે હંગામી ધોરણે અથવા તો કોઈ અમુક સમયગાળા દરમિયાન કરાર આધારિત ભરતી કરી હોય અને એમાં અમુક સમય પછી કર્મચારી યોગ્ય લાગે તો એને ખાસ કાયમી નોકરી છે આપતા હોય છે, એટલે કે એની બઢતી પણ કરતા હોય છે અને આ રીતે એના કાર્યની અંદર એના જે તે હોદ્દાની અંદર પણ વધારો કરતા હોય છે. તો એવા જ એક પત્ર વિશે આજે આપણે વાત કરીએ. તો ખાસ મહેતા બ્રધર્સ છે એ એક સંસ્થા છે, એમાં શ્રી વિદ્યુત દેસાઈ છે એ પોતે કામ કરે છે સિનિયર ક્લાર્ક તરીકે. હવે એને બઢતી આપવા માટેનો પત્ર મહેતા બ્રધર્સ દ્વારા લખવામાં આવે છે. જોઈએ કઈ રીતનો પત્ર છે. તો ખાસ સૌથી ઉપર સંસ્થાનું નામ આવશે, સંસ્થાનું એડ્રેસ છે શાંતિ કોમ્પ્લેક્સ પાટણ રોડ મહેસાણા 38 42 10. કઈ તારીખે લખાયો છે? તો ભાઈ ખાસ 28 નવેમ્બર 2017 ના રોજ આ પત્ર છે ખાસ લખવામાં આવ્યો છે. અને ખાસ કોણ એની લખનાર છે? મહેતા બ્રધર્સ ના એક કર્મચારી સંચાલક વિભાગના વ્યક્તિ તો એ પત્ર લખે છે. અહીંયા આગળ સંસ્થાનો ફોન નંબર અને એનું ઈમેલ એડ્રેસ mehtabro@gmail.com એ રીતે જે આપણે રેગ્યુલર પત્રોની અંદર લખીએ છીએ. હવે અહીંયા આગળ ખાસ શ્રી વિદ્યુત દેસાઈ જેને લખવાનો છે એનું નામ છે વિદ્યુત દેસાઈ, એ સિનિયર ક્લાર્ક છે એકાઉન્ટ વિભાગની અંદર મહેતા બ્રધર્સ મહેસાણા. તો અહીંયા આગળ ખાસ એનું નામ અને એનો વધુ એનું સરનામું છે ખાસ લખવામાં આવે છે. ત્યાર પછી ખૂબ મહત્વનો મુદ્દો કે વિષય કઈ બાબત માટે આપણે પત્ર લખીએ છીએ, તો એનો વિષય છે બઢતીની જાણ અંગેનો પત્ર કે આ કર્મચારીને આપણે બઢતી આપીએ છીએ તો એ માહિતી આપતો પત્ર છે. ભાઈ તમારી હવે બઢતી થઈ છે બરાબર, તો જોઈએ કઈ બાબત માટે છે. તો સૌપ્રથમ તો આપણે માનવાચક શબ્દો છે લખીએ છીએ, શ્રીમાન અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે. હવે તમે કોઈ કર્મચારી જ્યારે બઢતી આપતા હોય તો સ્વાભાવિક છે આનંદ થાય જ તે. તો અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તમને તમારા વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને હવે અમે ક્યાં લઈ જઈએ છીએ, ખાસ એની સ્પષ્ટતા છે થવી જોઈએ. એકાઉન્ટ વિભાગના વડા તરીકે ની નિમણૂક છે એ આપને આપવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ જ્યારે બઢતીનો પત્ર લખો છો ત્યારે એની પોસ્ટ કયા વિભાગની અંદર શું પોસ્ટ રહેશે એ ખાસ જણાવવાની બરાબર. ત્યાર પછીના પેરેગ્રાફની અંદર બી કંપનીની જે નીતિ છે નિયમ છે કંપનીનો એ નીતિ અનુસાર જે કર્મચારી પોતાના કાર્યકાળની અંદર પોતાના જે કંઈ કામના જે વર્ષો છે દરમિયાન પ્રથમ 5 વર્ષની અંદર જો કંપનીએ નિયત કરેલી વધારાની શૈક્ષણિક લાયકાત કે કોઈ ટેકનિકલ લાયકાત મેળવી તો તેવા કર્મચારીની યોગ્ય કદર છે થાય છે યોગ્ય કદર કરવામાં આવે છે. તો કંપનીનો નીતિ શું છે એની આગળ વાત કરી છે. ત્યાર પછી જોઈએ કે તમે મેળવેલી વધારાની જે લાયકાત છે અને તમે જે 5 વર્ષ પૂર્ણ કર્યા છે એનો જે સમયગાળાનો જે અનુભવ છે એ આપણી પ્રણાલિકાને અનુરૂપ હોવાથી, એટલે કે એ હજી આપણા વિભાગની અંદર એવી પણ પોસ્ટ છે કે તમે જે કે લાયકાત મેળવી છે વધારાની તો એ લાયકાત મુજબ તમને બરાબર છે તો એ અનુરૂપ હોવાથી તમને એકાઉન્ટ વિભાગના મેનેજર તરીકેની બઢતી આપવામાં આવશે. તો ખાસ સિનિયર ક્લાર્ક હતા એમાંથી હવે એને એકાઉન્ટ વિભાગના શું બનાવવામાં આવે છે, મેનેજર બનાવવામાં આવે છે. તો ખાસ આપણે જોયું કે ભાઈ જે તે વિભાગના વડા તરીકેની પોસ્ટ તેમાં શું કામગીરી કરવાની, મેનેજર તરીકેની કામગીરી કરવાની, કંપનીની નીતિ શું છે એની આગળ વાત કરી છે. ત્યાર પછી ખાસ 10 ડિસેમ્બર 2017 થી આપની નિમણૂક ઉપયુક્ત હોદ્દા માટે કરવામાં આવે છે. તો તમે કઈ તારીખથી વ્યક્તિને બઢતી આપશો એની પણ સ્પષ્ટતા ખાસ કરવી 10 ડિસેમ્બર 2017 થી.
નોકરીની બદલાયેલી શરતો નવા પગાર ધોરણને મળવા પાત્ર જે બધા છે એ વિશેની જેવી માહિતી છે આ પત્રની સાથે પીડાણ કરવામાં આવી છે એટલે કે આ પત્રની સાથે તમને હવે કયા પગાર ધોરણ કેવો મળશે એની બધાઓ કેવા મળશે એની માહિતી પણ આ સાથે અમે જોઈન્ટ કરી છે આ પત્રમાં જણાવેલ તારીખથી તમારે મેનેજરના હોદ્દા પર તમારે હવે કાર્ય છે કરવાનું રહેશે તો ખાસ એને 10 ડિસેમ્બર 2017 થી મેનેજર તરીકેની કામગીરી કરવાની છે છેલ્લે શુભેચ્છા અને ત્યારબાદ લખનાર કોણ છે હવે આપનો વિશ્વાસ શું એવું લખી એને ઘનશ્યામ ચૌધરી છે જે કર્મચારી સંચાલક વિભાગનો એક વડો છે એ પોતે ખાસ વિદ્યુત દેસાઈને પત્ર લખે છે અને સાથે સાથે અહીંયા આગળ બિડાણ પણ છે તો બિડાણની અંદર શું છે એક પત્રક છે તો એ પત્રકની અંદર શું દેખાડ્યું છે એનો સ્પષ્ટતા કરી છે કે પગાર ધોરણ અને એને મળવા પાત્રને જે ભથ્થા છે એની માહિતી આ પત્ર સાથે બતાવી છે એટલે ખાસ એક પત્રક બિડાણ તરીકે અને નકલ રવાના એટલે કે આ પત્ર આ વિદ્યુત દેસાઈ સિવાય કોને મોકલવામાં આવ્યો છે તો એ એક વહીવટી વિભાગને મોકલવામાં આવ્યો છે અને બીજું છે નાણા વિભાગને તો આ બે જગ્યાએ નકલ રવાના એટલે આની આ જ નકલ છે બીજી બે જગ્યાએ એટલે કે સંસ્થાનો વહીવટી વિભાગ છે એને અને નાણા વિભાગ છે એને ખાસ લખવામાં આવ્યો છે જેથી કરીને એ વિભાગને પણ જાણ થાય કે વિદ્યુત દેસાઈ નામના વ્યક્તિને સિનિયર ક્લાર્કમાંથી એકાઉન્ટ વિભાગના હેડ તરીકે મેનેજરની પોસ્ટ તરીકે એને બઢતી આપવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બઢતીના પત્રો છે એ ખાસ લખવામાં આવે છે ફરી વખત તમારે યાદ રાખવું છે જે તે સંસ્થાનું નામ અહીંયા લખવાનું છે એડ્રેસ તારીખનું ફોર્મેટ કઈ રીતનું હોય છે વિષય પણ ખાસ લખવો જરૂરી અહીંયા આગળ જેને લખો છો એનું નામ એડ્રેસ આવશે બાકીના પેરેગ્રાફની અંદરની જે ખાસ મહત્વની વાત છે એ પણ તમારે એ રીતે યોગ્ય રીતે લખવાની છે ઓકે તો ત્યાર પછી હવે આપણે બદલી જે છે એ કઈ રીતની હોય છે એના વિશે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું થેન્ક યુ